નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ ભાવિકાબેન દવે છે. આજે આપણે વિષય અંગ્રેજીમાં મૂળાક્ષરો જે શીખ્યા છીએ એની ચિત્ર દ્વારા તમને હું પહેલા ઓળખ આપીશ અને એક નવો મૂળાક્ષર તમને શીખવાડીશ, બરાબર? તો ચલો, એ ફોર એપલ પણ થાય, એ ફોર એરોપ્લેન પણ થાય, બી ફોર બેન પણ થાય અને બી ફોર બલૂન, સી ફોર કપ, સી ફોર કેટ, ડી ફોર ડ્રમ, ડી ફોર ડક, ઈ ફોર આઈઝ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, એફ ફોર ફેન, જી ફોર ગ્રેપ્સ, જી ફોર ગન, એચ ફોર હાઉસ, એચ ફોર હોર્સ, I for ice cream, I for inkpot, J for jug, J for jam, K for kite, K for king, L for lamp, L for lemon, M for mango, M for monkey, N for net, N for nest, O for octopus, O for orange. હવે આપણે આજે મૂળાક્ષર શીખીશું પી, બરાબર? પી થી શું થાય તમને ખબર છે? પી ફોર પેન પણ થાય, પી ફોર પેરોટ, પી ફોર પીકોક, બરાબર? હું તમને પેન્સિલ દોરીને બતાવીશ, પી ફોર પેન્સિલ પણ થાય છે, બરાબર? ઓકે, પી ફોર પેન્સિલ, બરાબર? હવે આપણે પી મૂળાક્ષર સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. બધાની પાસે સ્વાધ્યાય પોથી આવી ગઈ છે ને? હા, તો આગળના પણ મૂળાક્ષર તમારે પૂરા કરવાના છે અને આ પણ મૂળાક્ષર તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે. અને આપણી પાસે સ્વાધ્યાય પોથી ના આવી હોય તો નોટબુકમાં પૂર્ણ કરવાનું છે, બરાબર? આવી રીતે તમારી પી ફોર પેન, પી ફોર પેન એવી રીતે તમારે પૂર્ણ કરવાનું છે, બરાબર? પી ફોર પેન, પી ફોર પીકોક, બરાબર? પી ફોર પેન, પી ફોર પેન્સિલ, પી ફોર પીકોક, પી ફોર પેરોટ, એવું બધા જ ચિત્ર આની સાથે આપણે બોલી શકીએ છીએ. હવે આપણે બેટા 1 થી 10 અંક બોલ્યા અને લખ્યા પણ છે, બરાબર? તો બી આપણે પુનરાવર્તન કરી દઈશું અને આ બધું જે હું લખાવું છું એ તમે સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું છે. સ્વાધ્યાય પોથી ના આવી હોય તો તમે નોટબુકમાં લખી શકો છો, બરાબર? પણ બને ત્યાં સુધી સ્વાધ્યાય પોથી અહીંયા સ્કૂલેથી લઈ જવાની અને આપણે એમાં લખી લેવાનું, બરાબર? ચલો મારી સાથે બોલો પહેલાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 0, 10, બરાબર? હવે 10 પછી કયો અંક આવશે? 1, 1, 11, બરાબર? આજે આપણે 11 અંક બોલવાનો છે અને લખવાનો છે. સ્વાધ્યાય પોથીમાં આપેલું છે, જે તમે જોઈ લેજો અને એમાં પૂર્ણ પણ કરજો, બરાબર? તો ચલો બોલો મારી સાથે. 1, 1, 11, 1, 1, 11, આવી રીતે બોલતું જવાનું છે અને આપણે લખતું જવાનું છે, બરાબર? વચ્ચે એક એક ખાનું પણ છોડવાનું છે. 1, 1, 11, 1, 1, 11, 1, 1, 11, આ રીતે વારંવાર તમે બોલશો તો તમને આવડી જશે બેટા. 1, 1, 11, આ રીતે આખું સ્વાધ્યાય પોથીનું પેજ પૂર્ણ કરવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં ના હોય તો નોટબુકની અંદર, બરાબર? હવે આની સાથે હું તમને એક વર્કશીટ મોકલું છું, બરાબર? એમાં મેં એક
जी प्रश्न लीधो छे ए अलग छे, पहला तमे समझजो बेटा। नीचे આપેલામાં સીધી ગણતરી કરો અને લખો, બરાબર? અહીંયા 5 લખ્યું છે, 5 પછી શું આવશે? હમ 5 પછી આવશે યાત્રાનો આપણે 6, બરાબર? 6 પછી કયો અંક આવશે? 7, બરાબર? 7 પછી કયો અંક આવશે? 8, બરાબર? હવે અહીંયા અલગ અંક લખ્યું છે મેં, બરાબર? ક્રમસર 1 2 3 4 5 6 7 8 9 10 એવી રીતે મેં નથી લીધું, આ અલગ પ્રશ્ન છે બેટા, એ તમારે પહેલા સમજવાનું। અહીંયા કયો છે? 3, બરાબર? 3 પછી કયો આવશે? 4, 4 પછી કયો અંક આવશે? 5, 5 પછી 6, બરાબર? આમાં અલગ અલગ ગણતરી તમને કરતા પણ આવડશે, સમજતા પણ આવડશે અને લખતા પણ આવડશે। હવે અહીંયા કયો અંક લખ્યો છે મેમે? 7, 7 પછી કયો આવશે? 8, 8 પછી કયો અંક આવશે? 9, આપણે જાતે જ કરવાનું છે, બરાબર? 9 પછી 10, હવે અહીંયા કયો અંક લખ્યો છે? 1, 1 પછી કયો આવશે? 2, 2 પછી 3, અને 3 પછી 4। આ રીતે તમે કરશો તમને બહુ જ મજા પડશે, બરાબર? હવે નીચે બીજો પ્રશ્ન છે, નીચે આપેલા ચિત્રમાંથી P ની લાઈન શોધો અને રંગ પૂરો, બરાબર? હવે આ ચિત્ર મેં મે દોર્યું છે, બરાબર? આમાં મૂળાક્ષર નહીં લખ્યા છે પણ અલગ અલગ લખ્યા છે, એમાં આખી લાઈન P ની કે છે એ તમારે શોધવાની છે। અહીંયા તમને આખી લાઈન P ની દેખાય છે બેટા? ના, અહીંયા દેખાય છે? હા, કારણ કે અહીંયા બધા જ P છે અને નીચે પણ જોઈ લેવાનું કે બધા P લખેલા છે મેમી? ના, તો આ જે લાઈન છે આખી P ની છે એની અંદર આપણે રંગ પૂરવાનો છે, બરાબર? અને કેવી રીતે રંગ પૂરશું? આપણને મૂળાક્ષર દેખાય એવી રીતે આપણે રંગ પૂરવાનો છે, બરાબર? આવી રીતે રંગ કયા આપણે વાપરવાના છે? ચોક, બરાબર? ચોકના સ્કેચ પેનનો ઉપયોગ આપણે કરવાનો નથી, જેથી આપણો મૂળાક્ષર પણ દેખાય। આ પણ કરવાની તમને બહુ મજા આવશે, બરાબર? આ બધું તમારે કરવાનું છે અને આ વર્કશીટના ફોટા તમારે મને પાડીને સેન્ડ કરવાના છે, બરાબર? જય જય।